કોઈ એલર્જી બેલર્જી હોતી નથી. આ ઉપજાવી કાઢેલા રોગો છે અને પોતાની આઈટમ ખપાવવા માટેના રસ્તા થાકે છે, સૂંઘી સૂંઘીને થાકે છે. અફલાતુન ડનલોકની ગાદી પર તમે સૂઈ ગયા હો તો ડનલોકની ગાદી પર સૂતા પછી 4, 6, 8 કલાકે ઉઠો કે ના ઉઠો, એમ કહીએ કે અહીંયા પડ્યા રહો, અહીંયા ચા આવશે, કોફી આવશે, બિસ્કિટ આવશે, બધું નહીં નહીં, મને જરા બહાર નીકળવા દે, ફાસ્ટ થવા. ઇન્દ્રિયના વિષયોમાં તમે થાકો છો, શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શની વાસનામાં એક દિવસ તો તમે થાકો જ છો. યાચના અર્થ પુરુષાર્થ એમાં કયા દિવસે થાકો? એ કયો કમલેશભાઈ, રાતના 12 વાગ્યા હોય, શિયાળાનો દિવસ હોય, ભયંકર ઠંડી હોય, તમને 2 ડિગ્રી તાવ હોય અને એમાં ફોન આવ્યો સુરત મૈધરપુર આવી જાઓ, બહુ મોટો સોદો કરવો છે, શું કયો? શાંતિ રાખ ને, તું વચ્ચે વચ્ચે ડબડબ શું કામ કરે? કરો કે ના કરો? 2 ડિગ્રી તાવમાં રાતના 12 વાગે શિયાળાની અંદર પણ જો ગાડી લઈ નવસારી થી સુરત જઈ શકાય, સાવ ઘરમાં બેઠા હો અને તમે ધંધો કરવા જાવ એ તો સમજ્યા, ચાલુ પ્રવચનમાં ફોન આવે હમણાં ને હમણાં, શું કરો? કેટલાક અર્થના ભિખારી, કેટલાક કામના ભિખારી, વાસના કરતા યાચના ખાતરનાક. લગ્નની ચોરીમાં ફેરા ફરતા કેવળ જ્ઞાન થયું ગુણ સાગરને, અને રાત સિંહાસન પર બેઠા બેઠા કેવળ જ્ઞાન થયું કોને? પૃથ્વીચંદ્રને. જવાબ આપો, પૃથ્વીચંદ્રનું કેવળ જ્ઞાન ચડે કે ગુણ સાગરનું કેવળ જ્ઞાન ચડે? યસ, ભળેલે રૂપવતી સ્ત્રી છે, એકલી 8-8 કન્યા છે, સુંદર શણગાર સુંદર રૂપાળી સ્ત્રીની સાથે ગુણસાગર ચોરીમાં ફેરા ફરે એ કામનો વિષય છે, અને સિંહાસન પર સત્તા પર બેઠેલા પૃથ્વીચંદ્ર એ અર્થનો વિષય છે. કામના વિષય કરતા પણ અર્થનો વિષય ખતરનાક છે. કામમાંથી તો તમે હજી નિવૃત્ત થશો, ચલો 22 વર્ષની નવજવાન વયે તમે મેરેજ કર્યા હોય, 20 વર્ષની છોકરી તમારા ઘરે આવી છે, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 40 વર્ષ એનું યૌવન કરમાશે કે નહીં કરમાય, એને માથાના વાળ ધોળા થશે કે નહીં થાય, એ બુદ્ધિ થશે કે નહીં થાય, અને જેમ વય વધશે તેમ તમારી કામ સંજ્ઞા મંદ થશે. પણ 75 વર્ષે પણ ડોહો જો દુકાને જતો હોય તો એ કઈ સંજ્ઞા કહેવાય? કઈ સંજ્ઞા કહેવાય? અર્થ સંજ્ઞા. 75 વર્ષે પણ રૂપિયા કમાવાની સંજ્ઞા છૂટતી નથી. મુંબઈ મેં કાકા મળ્યા 75 વર્ષે, શું કરો? બસ સાહેબ 10:25 થી ટ્રેન પકડું છું. 75 સાહેબ, એવું આ તો રિટાયર થવાની ઉંમર. મને કે એક જગ્યાએ નોકરી હતી છૂટી ગઈ, હવે રિટ્રાય કરું છું. રિટાયર થવાની ઉંમરે રિટ્રાય કરનારા દુનિયામાં બેઠા છે. 75 અને 80 વર્ષે ફિટ, ધંધાની અંદર મગજ બરાબર ચલાવવાનું, આ અર્થ સંજ્ઞા. આમાં તમારો વાંક નથી, અનાદિ કાળના તમારા આત્મામાં કુસંસ્કાર એવા પડેલા છે કે જેના કારણે અર્થ અને કામની પાછળ તમે પાગલ. ધર્મના સંસ્કાર નૈવત છે, અર્થ અને કામના સંસ્કાર ચિકાશ.